नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे एसपीमां प्रकरण नंबर एक शेर बहार पाड़वामां प्रश्न नंबर छ नी चर्चा करशुं। प्रश्न छे शेर हप्तो मंगावानी विधि। कंपनी धारानी जोगवाईओ अने नियमन पत्रनी जोगवाईओ अनुसरीने कंपनी पोताना शेर धारको पासेथी शेरनी बाकीनी रकम मंगावी सके छे, एटले के शेर हप्तो कंपनी छे ए शेरधारको पासेथी मंगावी सके छे। परंतु शेर हप्तो मंगावती वखते कंपनीए चोक्कस प्रकारनी विधिनुं पालन करी अने पोताना शेरधारको पासेथी बाकी रकम छे ए पोते मंगावी सके छे। जो कोई कंपनी कायदानी जोगवाईओनुं पालन कर्या वगर शेर हप्तो मंगावे तो शेरधारक छे ए शेर हप्तो भरवानो इनकार करी सके छे। एटला माटे कंपनीए चोक्कस प्रकारनी विधि अनुसरी अने पोताना शेरधारको पासेथी शेर परनी बाकीनी रकम एटले के शेर हप्तो मंगावी सके छे। तो हवे शेर हप्तो मंगावानी विधिनी चर्चा करीए तो ए विधिमां सूत्र पण तमने आपेलू छे, मुद्दाओ पण आपेला छे। सूत्र छे ठराव सया बेनो चूनो। ठराव एटले ठराव पसार करवो, आखो शब्द छे। स एटले सभ्यपत्रक बंद राखवू, या एटले यादी तૈયાર કરવી, બે એટલે બેંકને જાણ કરવી, નો એટલે નોટિસ મોકલવી, ચુ એટલે હપ્તાની ચૂકવણી કરવી, નો એટલે હપ્તા પત્રકમાં નોંધ કરવી। તો હવે સૌથી પહેલા મુદ્દાની ચર્ચા કરીએ, ઠરાવ પસાર કરવો। શેર હપ્તો મંગાવવા માટે સૌ પ્રથમ સંચાલક મંડળની સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે। એટલે કે જ્યારે કંપની શેર હપ્તો મંગાવવાનો નિર્ણય કરે ત્યારે સૌ પ્રથમ કંપની છે એ સંચાલક મંડળની સભા બોલાવે છે। આ સભાની અંદર સંચાલક મંડળ શેર હપ્તો મંગાવવાનો ઠરાવ પસાર કરે છે। આ ઠરાવમાં શેર દીઠ હપ્તાની કેટલી રકમ મંગાવવી, હપ્તો ભરવાની છેલ્લી તારીખ, હપ્તો ભરવાનું સ્થળ વગેરે બાબતોની ચર્ચા વિચારણા કરી અને શેર હપ્તો મંગાવવાનો નિર્ણય એટલે કે ઠરાવ પસાર કરે છે। હવે શેર હપ્તો મંગાવવાનો ઠરાવ પસાર કર્યા પછી સભ્યપત્રક બંધ રાખવું। શેર હોલ્ડરોને શેર હપ્તાની નોટિસ મોકલવા માટે સભ્યોની યાદી તૈયાર કરવી પડતી હોવાથી સભ્યપત્રક અને ફેરબદલી પત્રક અમુક ચોક્કસ સમય સુધી બંધ રાખવામાં આવે છે। એટલે કે જ્યારે કંપની શેર હપ્તો મંગાવવાનો નિર્ણય કરતી હોય ત્યારે કોની પાસેથી શેર હપ્તો મંગાવવો, એટલે કે શેર હપ્તો ભરવા માટે કોણ જવાબદાર છે, અથવા તો શેર હપ્તો કોની પાસેથી મંગાવવો, તે નિર્ણય કરવા માટે સંચાલક મંડળ ઠરાવ પસાર કર્યા પછી સૌ પ્રથમ છે એ સભ્યપત્રક અમુક ચોક્કસ સમય સુધી બંધ રાખે છે। હવે આ સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના 7 દિવસ અગાઉ વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપી અને જાહેર જનતાને જાણ કરે છે અને કંપની આ નોટિસની અંદર લોકોને જાણ કરે છે કે કંપની અમુક સમયથી અમુક સમય સુધી સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખશે। તેના આધારે કંપની છે એ જે કંઈ હપ્તાની યાદી તૈયાર કરવાની છે તે યાદી તૈયાર કરી શકે। તો સભ્યપત્રક બંધ રાખવું। ત્યાર પછી ત્રીજી બાબત છે હપ્તાની યાદી તૈયાર કરવી। સભ્યપત્રક બંધ કર્યા પછી તેના આધારે શેર હપ્તાની યાદી એટલે કે કોલ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે। આ યાદીની અંદર નીચે દર્શાવ્યા મુજબની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે। કઈ કઈ વિગતો તૈયાર કરવામાં આવે, તો કે સભ્યનું નામ અને સરનામું, સભ્યોએ ધારણ કરેલા શેરની સંખ્યા, મંગાવેલ શેર હપ્તાની રકમ, જો અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ હોય તો તેની વિગત, સભ્યોએ ચૂકવવાની થતી કુલ રકમ અને હપ્તો ચૂકવવા માટેની જે નિયત તારીખ છે તે દર્શાવવામાં આવે છે। હવે શેર હપ્તાની યાદી તૈયાર કર્યા પછી બેંકને જાણ કરવી। શેર હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી
કંપનીનો સેક્રેટરી શેર હપ્તાની એક નકલ બેંકને મોકલી આપે છે અને બેંકને જણાવે છે કે શેર હોલ્ડરો પાસેથી હપ્તાની રકમ કંપની વતી સ્વીકારવી અને તે રકમ છે શેર હપ્તા ખાતામાં જમા કરવી, એટલે કે કંપનીએ આવેલ શેર હપ્તાની રકમ જમા રાખવા માટે જે રાષ્ટ્રીયકૃત બેંકની અંદર શેર હપ્તા ખાતું નામનું અલગથી જે ખાતું ખોલાવ્યું છે તે ખાતાની અંદર હપ્તાની રકમ જમા રાખવાની સૂચના છે એ કંપની પોતાની બેંકને આપે છે. ત્યાર પછી હપ્તાની નોટિસ મોકલવી. શેર હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તો ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર્ડ ટપાલ દ્વારા મોકલવામાં આવે છે. આ પત્રને હપ્તાની નોટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હપ્તો ભરવાની મુદ્દતના અગાઉ 14 દિવસ પહેલાં આ નોટિસ સભ્યને મળી જાય તે રીતે મોકલવામાં આવે છે. એટલે કે જ્યારે કંપની હપ્તો મંગાવવાની નોટિસ મોકલે છે તો આ નોટિસ કાયદાની જોગવાઈઓ પ્રમાણે શેર હપ્તો ભરવાની જે અંતિમ તારીખ છે તે તારીખના ઓછામાં ઓછા 14 દિવસ અગાઉ દરેક સભ્યને મળી જાય તે રીતે શેર હપ્તાની નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટ અથવા તો રજિસ્ટર્ડ ટપાલ મારફતે મોકલવામાં આવે છે. હવે નોટિસ મોકલ્યા પછી હપ્તાની ચૂકવણી. શેર હોલ્ડરોને શેર હપ્તાની નોટિસ મળ્યાની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. બેંક મળેલ હપ્તાની રકમ શેર હપ્તા ખાતામાં જમા કરે છે અને ભરણા ચીઠી, જેને પે ઇન સ્લીપ કહેવાય, પોતાની પાસે રાખી શેર હપ્તાની નોટિસ અને હપ્તો ભર્યો છે તેની રસીદ શેર હોલ્ડરોને પરત કરે છે. બેંક આવેલ ભરણા ચીઠીઓ એક સાથે કંપનીને મોકલી આપે છે, જેના આધારે કંપનીને ખ્યાલ આવે કે કોણે હપ્તો ભર્યો છે, કોણે હપ્તાની રકમ ભરી નથી. તો આ શેર હપ્તાની ચૂકવણી પછી અંતિમ મુદ્દો છે હપ્તા પત્રકમાં નોંધ કરવી. કંપનીનો સેક્રેટરી બેંકે મોકલાવેલ ભરણા ચીઠીના આધારે શેર હપ્તા પત્રકમાં જરૂરી નોંધ કરે છે કેટલાક સભ્યોનો હપ્તો ભરાયો છે અને કેટલા સભ્યોના હપ્તા બાકી છે તેની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. તો કંપનીનો સેક્રેટરી છે એ શેર હપ્તા પત્રકમાં એક બીજી બાબતની ચોખવટ કરી દઉં. શેર હપ્તા પત્રકમાં જ નોંધ હોય છે, પણ ટેક્સ્ટબુકની અંદર હપ્તા પત્રકની જગ્યાએ સભ્ય પત્રક લખવામાં આવ્યું છે કે ભાઈ જે કંઈ શેર હપ્તો શેરધારક દ્વારા ભરવામાં આવે છે તો ભરાયેલ હપ્તાની નોંધ છે એ સભ્ય પત્રકમાં કરવામાં આવે છે. આ એક મિસ્ટેક છે, છતાં પણ તમે વાંચો તો તમને એમ ન થાય કે અમને સભ્ય પત્રક લખાય, શેર હપ્તા પત્રક લખાવ્યું છે, જ્યારે ટેક્સ્ટબુકની અંદર સભ્ય પત્રક છે. તો સભ્ય પત્રકમાં નોંધ નથી થતી, શેર હપ્તા પત્રકમાં નોંધ થાય છે, પરંતુ ટેક્સ્ટબુકની અંદર સભ્ય પત્રક શબ્દનો ઉલ્લેખ કરેલ છે. તો સામાન્ય રીતે આપણે એક બાબત ધ્યાનમાં રાખજો. તો આપણો પ્રશ્ન હતો શેર હપ્તો મંગાવવાની વિધિ. કંપની જ્યારે શેર હપ્તો મંગાવે છે તો ઉપર દર્શાવ્યા મુજબની વિધિ અનુસરી અને શેર હપ્તાની રકમ છે એ શેરધારકો પાસેથી મંગાવી શકે છે. તો અહીં સુધી રાખીએ છીએ.